બાળ મિત્રો આજે આપણે શીખવાના છીએ ધોરણ ચારમાં પતરંગો વિશે એટલે કે આપણી ગુજરાતીની જે ગવર્મેન્ટ ટેક્સ્ટબુક છે ને અજમાયસી પાઠ્યપુસ્તક પતરંગો તેમાં આજે આપણે પાઠ એક જે આપણો અધૂરો છે તે શીખીએ તો ચાલો બાળકો તમારે પણ તમારું જે પતરંગોનું પાઠ્યપુસ્તક છે તે લેવાનું છે તેમાં મેં આ અગાઉ જે વિડીયો મોકલેલો એમાં પ્રવૃત્તિ નંબર પંદર અને પ્રવૃત્તિ નંબર સોળ આપણે પહોંચ્યા હતા પંદર તમે કમ્પ્લીટ કરી દીધી હશે જે મેં તમને કરાવી તે તમે પણ પૂરી કરી દીધી હશે હવે પ્રવૃત્તિ નંબર સોળ જોઈએ પેજ નંબર દસ પર જાણો અને લખો આપણે આજે પાઠ એક છે તમે શું ખાશો તેમાં ખાવાની વસ્તુની વાત કરવામાં આવી છે આથી અહીં પ્રવૃત્તિ નંબર સોળ આપ્યું છે એક કિલોનો કેટલો ભાવ તમે ઘરના વડીલો સાથે બજારમાં જતા જશો ક્યારેક ને ક્યારેક તો તમે બજારમાં જતા જશો કોઈપણ વસ્તુ ખરીદવા માટે ત્યારે દુકાનદે દુકાનદારની નીચે આપેલી વસ્તુનો એક કિલોનો ભાવ પૂછો અને એક કિલોનો ભાવ અને પૂછ્યાની તારીખ નોંધો છેલ્લા બે ખાનામાં તમને ગમતી બે વસ્તુ વિશે લખો હવે તમને વિચાર આવતો આ શેના વિશે વાત થઈ રહી છે આ વિચ વાત થઈ રહી છે પેજ નંબર અગિયાર પર જે કોષ્ટક આપ્યું છે તેના વિશે આ તમારું ગૃહકાર્ય છે તમે બજારમાં જ્યારે પણ જાઓ ત્યારે વિચારવાનું છે કે એક કિલો ભાવ આ બધી જ વસ્તુનો પૂછવામાં આવે તો શું ભાવ હોય તે તમારે દુકાનદારને જ પૂછી લેવાનું કારણ કે તમને તે ભાવ ન ખબર હોય તો તમારે દુકાનદારને ભાવ પૂછવાનો તમે જે પણ વસ્તુ લેવા જાઓ તમારે એક વખત આ બધી વસ્તુ કરિયાણાની દુકાને મળતી હોય ક્યાંક બેકરીમાં મળતી હોય તો કોઈ ફેરિયાવાળા પાસે મળતી હોય છે તો આ બધી જ વસ્તુઓના ભાવ તમારે ના વાંચતા જવાના છે અને સામેની બાજુ એક તમને ભાવનું કોષ્ટક આપ્યું છે એટલે કે અહીં તમારે તેની પ્રાઇસ કેટલી છે તે લખવાનું પછી તે તમે કઈ તારીખે પૂછવા ગયા હતા તે તારીખ લખવાની બે તમને ઉદાહરણ તરીકે આપ્યા છે એક છે જુવાર જુવારનો એક કિલો ભાવ અહીં લખ્યો છે અઠ્યાવીસ રૂપિયા કઈ તારીખે તેનો નોંધણી કરી હતી છઠ્ઠા મહિનાની સાત તારીખે અને અહીં વર્ષ લખવાનું છે તમારે તમારી જાતે અત્યારે કયું વર્ષ ચાલે છે બે હજાર એકવીસ તો તે લખી દેવાનું ખારી શિંગનો ભાવ છે બસો રૂપિયા કિલો તે કઈ તારીખે નોંધવામાં આવ્યો હતો તે અહીં લખ્યું છે હવે ત્યારબાદ છે ચણા તો ચણાનો કિલો ભાવ શું હોય તે તમારે કરિયાણાની દુકાને તમારી મમ્મી સાથે જાઓ તો તેનો ભાવ પૂછવાનો છે તેવી જ રીતે બાજરો મમરા બટાકાની વેફર કાજુ બદામ અખરોટ સફરજન ચોખા મધ સાકર ઘી ખાંડ ગોળ ચા આ બધી જ વસ્તુનો ભાવ તમારે કિલોનો અહીં લખવાનો છે અને અહીં છેલ્લે બે ખાના ખાલી આપ્યા છે આશા માટે અહીં તમારે તમારી મનપસંદ વસ્તુનું નામ લખવાનું છે તેનો કિલ્લો શું ભાવ છે તે અહીં લખવાનો છે અને તેની કઈ તારીખે તમે પૂછવા પૂછપરછ કરી હતી તે તારીખ અહીં લખવાનું છે તો આ કોષ્ટક છે તે તમારે ગૃહકાર્યમાં પૂરું કરવાનું રહેશે આ તમારું ગૃહકાર્ય છે જે તમે અહીં લખી દેવાનું છે સાથે સાથે આથી પૂરું થઈ જશે હવે છે પ્રવૃત્તિ નંબર સત્તર શામાંથી શું બને ઘરમાં કોઈને પૂછીને લખો દૂધમાંથી દૂધમાંથી શું બને તેનું તમને ઉદાહરણ આપ્યું છે દહીં છાસ માખણ બરફી ઘી ખીર અને કુલ્ફી આટલું દૂધમાંથી બને હવે નામ નીચે આપ્યું છે ઘઉંમાંથી ઘઉંમાંથી શું શું બને તમને રોટલી બને ભાખરી બને એ તો ખબર જ હશે પરંતુ બાકીના નામ ન આવડતા હોય તો તમારે તમારા ઘરમાં કોઈ પણ જે મોટા વ્યક્તિ હોય તેમને પૂછવાનું મમ્મીને ખાસ કરીને પૂછશો તો તમને જલ્દી આ બધી જ માહિતી મળી જશે કારણ કે જે રસોઈ બનાવે છે એ મોટે ભાગે મમ્મી બનાવતા હોય છે આથી તેમને આ બધો જ ખ્યાલ હોય છે તો તમને ફટાફટ બધા જ ઉત્તરો મળી જશે તો તમારે લખવાનું છે ઘઉંમાંથી શું બને તો લખો રોટલી પૂરી ભાખરી પરોઠા લાપસી ફાડા ખીચડી ઘૂઘરી અને શીરો આટલું બને છે ઘઉંમાંથી આ ઉપરાંત પણ જે તમને વાનગીઓના નામ મમ્મી પાસેથી મળે તે અહીં તમારે લખી દેવા તેવી જ રીતે પાછળના પેજમાં તમને કેટલાક નામ આપ્યા છે અને તેની સામે તમારે લખવાનું છે કે તેમાંથી કઈ વાનગીઓ બને છે કેરીમાંથી તો રસ બને ચટણી શાક કચુંબર અથાણું છુંદો અને મુરબ્બો આ નામ કેરીમાંથી તમે લખો અથવા તો તમે બીજા પણ જે તમે જાણતા હોય તે તમે લખી શકો છો ત્યારબાદ નીચે તમને એક ખાલી જગ્યા આપી છે જ્યાં તમને નામ નથી સૂચવ્યું અને વાનગીઓ પણ નથી લખી તેવી જ રીતે છેલ્લું પણ એવું જ છે જે નામ પણ નથી લખ્યું અને વાનગીઓ પણ નથી લખી આથી મેં અહીં તમને અહીં એક પણ એક પદાર્થનું નામ આપ્યું છે સાબુદાણામાંથી શું બને ખીચડી બને સાબુદાણાની વેફર બને તેના ગાંઠિયા બને અને ખીચું પણ બને છે બટાકામાંથી એ આપણે નામ શા માટે લખ્યું કારણ કે અહીં વાનગીઓ વાંચો શાક બટાકાવાળા સમોસા સૂકી ભાજી વેફર ચેવડો અને પરોઠા તમારા મોઢામાં તો પાણી જ આવી ગયું હશે તમને ભાવતી બધી વાનગીઓના નામ સાંભળીને અને નામ સામે નથી આપ્યું તો તમે વિચાર કરો બટાકા વડા સમોસા સૂકી ભાજી વેફર ચેવડો આ બધા જ બનવા માટે જરૂરી છે બટેકા ભાઈ તો અહીં લખ્યું બટાકામાંથી ચણામાંથી ચણામાંથી શું બને શાક બને દાળ બને સેવ બને ભજીયા ફાફડા ગાંઠિયા વગેરે ચણામાંથી બને છે જે તમારે અહીં લખવાનું છે ત્યારબાદ છે ભાત પુલાવ ખીચડી રોટલા પાપડી પાપડીનો લોટ તે બનશે ચોખામાંથી તો લખી દો ચોખામાંથી છેલ્લે મેં અહીં લખ્યું છે ઘીમાંથી ઘીમાંથી બનશે લાડવા સુખડી શીરો મોહનથાળ અડદિયો અને ઘૂઘરા આટલું લખાઈ ગયા બાદ તમારે ગીત ગાવાનું છે એક કબૂતરને પતંગિયું જે આપણે અગાઉ પણ ગાઈ ચૂક્યા છીએ જે તમારે ફરીથી ગાવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર અઢાર જોઈએ સાચું તો કહેવાનું ગપ્પુ અને ગપ્પુ કહે સાચું સાચું હોય તેને ગપ્પુ બતાવો અને ગપ્પુ હોય તેનું સાચું વાક્ય બનાવો લખો એક મોટા જંગલમાં નાનકડી કીડી રહેતી હતી તો તમારે અહીં લખવાનું છે એક નાનકડું જંગલ મોટી કીડીમાં રહેતું હતું એટલે કે અહીં તમને આડાઓું તમારે વાક્ય લખવાનું છે નંબર બે ઉડતી રેલગાડીમાં ટીકુની પતંગ ફસાઈ ગઈ હતી શું કીધું છે ઉડતી રેલગાડીમાં ટીકુની પત પતંગ ફસાઈ ગઈ ઉડતી રેલગાડી હોય ન હોય ચાલતી રેલગાડી હોય તો જવાબમાં લખો ચાલતી રેલગાડીમાં ટીકુની ઉડતી પતંગ ફસાઈ ગઈ શું લખીશું આ ઉડતી શબ્દ આવશે ટીકુની ઉડતી પતંગ આ બંને શબ્દ વચ્ચે ઉડતી શબ્દ આવશે તો તમારે આ રીતે જવાબ લખવાનો છે ત્યારબાદ નંબર ત્રણ છે વરસાદમાં નાહવાનો કંટાળો આવે છે ના ભાઈ વરસાદમાં નાહવાનો કંટાળો ન આવે વરસાદમાં નાહવાની તો મજા આવે પૂછો જરા અમારા બાળકોને મજા આવે ને બાળદોસ્તો ખૂબ જ મજા આવે તો જવાબ લખો વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે નંબર ચાર મારા પગ નીચે હાથી દબાઈ ગયો અરે આપણા પગ નીચે હાથી દબાતો હશે કંઈ આપણા પગ નીચે કીડી દબાઈ જાય તો જવાબ લખો મારા પગ નીચે કીડી દબાઈ ગઈ નંબર પાંચ છે અમારી કાર પાણીથી ચાલે છે અરે પાણીથી કંઈ કાર ચાલતી હશે કાર ચાલે પેટ્રોલથી અથવા તો ડીઝલથી લખો અમારી કાર પેટ્રોલથી ચાલે છે નંબર છ મને મચ્છર કરડે છે હું મચ્છરને કરડું છું જો અહીં સાચું વાક્ય આપ્યું હોય તો આપણે તેનું ખોટું બનાવવાનું અને ખોટું વાક્ય આપ્યું હોય તો તેનું સાચું બનાવવાનું અહીં સાચું વાક્ય આપ્યું છે મને મચ્છર કરડે છે તો આપણે તેનું ખોટું બનાવીશું કે હું મચ્છરને કરડું છું શું આપણે મચ્છરને કરડીએ છીએ ના પરંતુ અહીં આપણે ખોટું વાક્ય બનાવવાનું છે જે સાચું હોય તેનું સાચું હોય તેનું ખોટું અને ખોટું હોય તેનું સાચું બનાવવાનું છે નંબર જોઈએ પંખીઓ આકાશમાં ઉડે છે તો અહીં આપણે ખોટું વાક્ય બનાવીએ પંખીઓ આ પાણીમાં તરે છે પંખીઓ પાણીમાં તરતા નથી પરંતુ જે સાચું હોય તેનું આપણે ખોટું વાક્ય બનાવવાનું છે ને બાળકો આથી આપણે આવી રીતે લખ્યું નંબર આઠ છે આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો તો દૂધ પાક નો ન વરસે પાણી ન વરસે અહીં ખોટું આંબા પરથી કેરી તોડીને ખાધી તો જવાબ લખો આ જે સાચું વાક્ય છે તેનું ખોટું બનાવો મેં કેરી પરથી આંબાને તોડીને ખાધો આટલું થઈ જાય એટલે પેજ નંબર તેર પર જુઓ દસ ઉડતા ઉડતા બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો તો જવાબ લખો બેઠા બેઠા બગલો પોતાની પાંખ પર સૂઈ ગયો ઉડતા ઉડતા કોઈ સૂવે ન સુવે તે એ સાચું ખોટું વાક્ય હતું તો આપણે સાચું વાક્ય લખ્યું હવે પ્રવૃત્તિ નંબર ઓગણીસ જોયું વાક્ય મોટેથી વાંચો આ ગાય છે જો વચ્ચે તમને કેટલાક શબ્દો આપ્યા છે પરંતુ શબ્દોની જે ખોટા એકનો એક શબ્દ એકનો એક અક્ષર વારંવાર આવે છે તેને આપણે કટ કરી નાખવાનો છે એટલે તેને કાપી નાખવાનો છેકી નાખવાનો છે ત્યારબાદ શબ્દ વાંચો તો શબ્દ બનશે આ ગાય છે નંબર એક અહીં આપ્યા છે બહુ બધી વાર શ્ર તો તે આપણે કાઢી નાખીએ તો બનશે મને દૂધ ભાવે છે આમાં આપણને શ્ર અને ત્ર બે શબ્દો આપ્યા છે જો મેં તમને અહીં લખીને બતાવ્યા છે આમાં તમારે છ શબ્દ છેકી કાઢવાનો છે આમાં શ્ર અને ત્ર છેકી કાઢવાનો છે હવે છે ત્ર ત્રકા ત્ર કી ત્ર એ ત્ર કે ત્ર ત્રિ ત્ર કા ત્રપી આવું કોઈ વાક્ય હોય ન હોય અહીં ત્ર શબ્દ વારંવાર આવે છે આ આપણે અક્ષર છે તેને કાપી નાખે જો ત્ર 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 અહીં જેટલા પણ ત્ર દેખાય મેં કાઢી નાખ્યા તમારે પણ આ રીતે તેની ઉપર છેકો મારી દેવાનો છે હવે બનશે કાકી એ કેરી કાપી અને તે જે વાક્ય બને છે તે અહીં સારા અક્ષરે લખવાનું છે ત્યારબાદ છે નંબર ત્રણ અહીં વારંવાર આવે છે શ્ર તો ચાલો આપણે શ્ર કાઢી નાખીએ શ્ર 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 જેટલા પણ શ્ર દેખાય તે તમારે પણ મારી જેમ કટ કરી દેવાના છે એટલે કે કાપી નાખવાના છે હવે બનશે ચાલ બધાને જમવા બોલાવું હવે છે રૂ આમાં કેટલી બધી વખત રૂ આપ્યો છે ચાલો તેને આપણે છેકો મારી દઈએ તમારે પણ આ રીતે છેકો મારતો જવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં હવે વાક્ય બનશે ઝુમરોએ આઠમી ચપટી વગાડી ત્યારબાદ છે ત્રશબ્દ બહુ બહુ બધી વાર અહીં આપ્યો છે તમને જે આપણે કાઢી નાખીશું હવે બનશે બધાને કકડીને ભૂખ લાગી હતી બાળકો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે પ્રવૃત્તિ કરવામાં મજા આવે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર વીસ છે જેમાં તમને આપ્યું છે ચિત્રોમાં રંગબેરંગી ત્ર શ્ર અને રૂષ અક્ષરો લખી રંગ પૂરો તમારે અહીં શું કરવાનું છે કલરો પૂરવાના છે અને આમાં ત્રમાં બધે જ ત્ર ત્ર લખી દેવાનો છે અને અહીં ત્રિકોણનું ચિત્ર આપ્યું છે ત્ર ત્રિકોણનો ત્ર ત્યાં પણ તમારે ત્ર લખવાનો છે આ રીતે હવે જુઓ પાછળના પેજ પર આપ્યું છે શ્ર શ્ર શ્રીફળનો શ્ર તો આખા શ્ર માં તમારે લખવાનું છે શ્ર ચાલો આપણે ઉપરથી શરૂઆત કરીએ શ્ર શ્રીફળનો શ્ર શ્ર શ્રીફળનો શ્ર આ રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે આ રીતે જો હું લખી રહી છું ને આપણે બધે જ આપણે લખીશું શ્ર તમારે પણ મારી સાથે સાથે આ લખતું જવાનું છે શ્ર શ્રીફળનો શ્ર શું લખ્યું અહીં આપણે શ્ર શ્રીફળનો શ્ર બાળકો કોઈ પણ જગ્યા ખાલી રહેવી જોઈએ નહીં આ રીતે તમારે બધે શ્ર લખી દેવાનો છે ત્યારબાદ આપણે અહીંથી લખવાની શરૂઆત કરીશું શ્ર શ્રીફળનો શ્ર આપણે શું લખ્યું શ્ર સ અને ર બંનેને જ્યારે જોડીને લખવામાં આવે છે સંયુક્ત શબ્દ બનશે તો શ્ર જો આ રીતે બધામાં લખાઈ જવું જોઈએ ત્યારબાદ સામે શ્રીફળનું ચિત્ર આપ્યું છે ત્યાં પણ આપણે શ્ર લખી દઈએ શ્ર શ્રીફળનું શ્ર શ્ર શ્રીફળનું શ્ર આવી રીતે બોલતા જાઓ અને લખતા જાઓ ત્યારબાદ આ બધામાં તમારે રંગ પણ પૂરવાનો છે જો અક્ષરો આપણે લખી દીધા હવે આ જે અંદર શ્ર છે તેમાં અને આ શ્રીફળનું ચિત્ર છે તેમાં રંગ પૂરવાનું છે ત્યારબાદ ચિત્ર આપ્યું છે રુઋષિ નો ચિત્ર છે તમારે પણ આ રીતે લખવાનું છે રુઋષિનો ઋ અને બોલતું જવાનું છે આપણે શું લખી રહ્યા છીએ રૂ તમને સામે ઋષિનું ચિત્ર આપ્યું છે તેમાં તમારે રંગ પણ પૂરવાનો છે તો બાળ દોસ્તો તમારે પણ આ રીતે લખતું જવાનું છે અને શ્ર ત્ર અને રૂ આ ત્રણેય જોડાક્ષર લખતા અને વાંચતા શીખવાનું છે અને તેમાં સુંદર મજાના રંગ પણ પૂરવાના છે આ જો રૂમાં મેં લખી દીધું છે રૂ રૂ હવે સામે ઋષિનું ચિત્ર છે તેમાં પણ આપણે જ્યાં જગ્યા દેખાય ત્યાં રૂ શબ્દ લખવાનો છે જો આ રીતે હું જેમ રૂ લખી રહી છું તેવી જ રીતે તમને પણ જ્યાં જગ્યા દેખાય ત્યાં રૂ શબ્દ લખી દેવાનો છે લખી દીધો બાળકો આ રીતે આપણે શું લખ્યું સૌ પ્રથમ ત્ર ત્રિકોણનો ત્ર શ્ર શ્રીફળનો શ્ર અને રૂ ઋષિનો રૂ શીખ્યા જેમાં તમારે રંગ પણ પૂરવાનો છે હવે છે પ્રવૃત્તિ નંબર એકવીસ રમત કક્કા જાસૂસ તમારે આ મયુરપુરી જે વાર્તા છે તેમાં શું કેટલી વખત આવે છે તેની ગણતરી કરવાની છે જેમ કે અક્ષર લ લ કેટલી વખત આવે છે આ મયુરપુરવાળી પાર્ટી છે તે વાર્તામાં તે તમારે શોધવાનું છે એટલે કે વાર્તામાં તમારે ગણતું જવાનું તો તમને જવાબ મળી જશે તેવી જ રીતે અ મ અને હ આ બધા જ અક્ષરો કેટલી વખત આવે છે તે તમારે ગણવાનું છે ત્યારબાદ તેનો સરવાળો કરવાનો લ કેટલી વખત અ મ અને હ આ બધા જ્યારે તમને તેનો અંક મળી જાય કે કેટલી વખત છે ત્યારબાદ તેનો સરવાળો કરો આ તમારું હોમવર્ક છે હવે છેલ્લે આપ્યું છે ચાલો ગાઈએ ગીતડું એક કબૂતર ને પતંગ્યું છે આપણે શરૂઆતમાં જ ગાઈ છેલ્લું પ્રવૃત્તિ છે એક જોક્સ શરા જમતા જમતા અટકીને વિચારતી હતી તો મમ્મી પૂછે છે શું થયું ચુન્ની તો ચુન્ની કહે મમ્મી હું એ વિચારું છું કે આ પૂરીને અડધી ખાઈ લઈએ પછી પણ એને પૂરી જ કહેવાય કે અડધી કહેવાય હા 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 શું આવું આને આપણને હસવું આવે તેઓ સવાલ પૂછી લીધો તે શું કહે છે કે પૂરી આપણે પૂરી તો તમે બધા રસ પૂરી શ્રીખંડ પૂરી મઠ્ઠા સાથે પૂરી ખાવ છો ને તો આ પૂરી એટલે કે એને કહેવાય તો પૂરી જ એનું નામ જ પૂરી છે એ આપણે માત્ર અડધી ખાઈએ તો પણ એ પૂરી જ કહેવાય કે અડધી કહેવાય મજા આવીને ચૂન્નીએ ખૂબ જ હસવું આવે તેવો સવાલ મમ્મીને પૂછી લીધો અને આ હાસ્યની સાથે સાથે જ આપણે વિદાય લઈએ છીએ પાઠ એ અહીં આપણો પૂરો થાય છે તો બાળકો તમારે પણ આ પાઠ એકમાં જેટલું પણ કરાવ્યું તે તમારે પૂરું કરવાનું છે હવે આપણે આગળના વિડીયોમાં મળીશું તો પાઠ નંબર બે શીખીશું